વિદ્યાર્થીઓ આપણે બીજો દાખલો પાઠ્યપુસ્તકનો અને પહેલાનો દાખલો તો એ મેં તમને આઈએમપી એટલા માટે આપ્યો કે દાખલો ઉદાહરણમાં દાખલો આપેલો છે ઉદાહરણના દાખલા પૂછવાની શક્યતા વધારે એટલે કાળજી રાખજો આ પણ દાખલો આઈએમપી છે આ દાખલાની રકમ જોતા બહુ મોટી લાગે છે પણ મેં તમને પહેલા કીધું જેની રકમ મોટી દાખલો વધારે સરળ જોજો બહુ સરળ દાખલો છે જો એક તંબુનો આકાર એક તંબુ અહીંયા એનો આકાર કેવો છે જો તો કે નળાકાર ઉપર શંકુ મૂકવામાં આવ્યો હોય તેવો છે જો તો અહીંયા આપણે કીધું કે ભાઈ એક તંબુનો આકાર કેવો તો કે નળાકાર ઉપર શંકુ મૂકવામાં આવેલ હોય તેવો છે જો તો નળાકાર હોય બરાબર છે આ નળાકાર છે એની પર શંકુ મૂકેલું હોય એવો તંબુનો આકાર છે જોજો બરોબર તમને સમજો હું કહેવા માંગે જો તો ફરી પર એક તંબુનો આકાર નળાકાર ઉપર શંકુ મૂકવામાં આવેલ હોય તેવો છે તંબુનો આકાર કેવો છે તો કે નળાકાર ઉપર શંકુ મૂકેલું હોય તેવો છે ખ્યાલ પડે છે જો તો રકમ બહુ મોટી છે આપણે અંદર બહુ મોટી રકમ તો કેમ પણ ખરેખર દાખલો તો બહુ સરળ છે જો ફરી પર જો એક તંબુનો આકાર કે તંબુનો આકાર કેવો છે બરાબર છે તો અહીંયા નળાકાર ઉપર શંકુ મૂકવામાં આવેલ હોય તેવો છે જો તો કે નીચે નળાકાર હોય એની પર શંકુ મૂકવામાં આવેલું હોય એવો તંબુનો આકાર છે જો નળાકાર ભાગની ઊંચાઈ અને વ્યાસ અનુક્રમે 2.1 મીટર ને 4 મીટર નળાકાર ભાગની ઊંચાઈ 2.1 મીટર એટલે નળાકાર ભાગની ઊંચાઈ રહી ગયો એટલે નળાકાર ભાગની ઊંચાઈ 2.1 મીટર બરાબર છે નળાકાર ભાગની ઊંચાઈ જો આ નળાકાર ભાગની ઊંચાઈ 2.1 મીટર અને વ્યાસ 4 મીટર તો આપણે ખબર છે વ્યાસ 4 મીટર હોય તો તમે શંકુની ત્રિજ્યા કયો કે નળાકારની ત્રિજ્યા કયો વ્યાસ 4 મીટર છે તો ઊંચાઈ અને વ્યાસ અનુક્રમે પહેલી ઊંચાઈ છે નળાકારની અને પછીનો વ્યાસ 4 મીટર ઊંચાઈ 2.1 મીટર અને વ્યાસ 4 એટલે આપણે ખબર છે વ્યાસ આપણે તો ત્રિજ્યા શોધી પડશે r = d / 2 4 / 2 એટલે 2 મીટર તથા ઉપરના ભાગની તિર્યક ઊંચાઈ જો તો આપણે ખબર છે તિર્યક ઊંચાઈ શેમાં આવશે આપણે જાણીએ છીએ શંકુમાં જે ત્રાસી ઊંચાઈ છે આ શંકુમાં ત્રાસી ઊંચાઈ એનો મુખ્ય છે આપણે તિર્યક ઊંચાઈ ઉપરના ભાગની તિર્યક ઊંચાઈ 2.8 મીટર જો તો તથા ઉપરના ભાગની તિર્યક ઊંચાઈ 2.8 મીટર વળી તિર્યક ઊંચાઈ શંકુની તો આ l બરાબર આટલી છે આપણને 2.8 મીટર l ખબર છે ને l છે સ્મોલ l જોજો આ સ્મોલ l બરાબર 2.8 મીટર ખબર છે તિર્યક ઊંચાઈ એટલે શંકુ માટે આવે ત્રાસી ઊંચાઈ આ ઊભી છે કે લંબ ઊંચાઈ આવે કે ઊંચાઈ કયો તમે બચ અંદર આવે ઊંચાઈ કયો શંકુની કે લંબ ઊંચાઈ કે જમીનને લંબ હોય પણ આ ત્રાસી ઊંચાઈ છે અને તીર્થકા ત્રાસી ઊંચાઈ કહેવાય કારણ તિર્યક ઊંચાઈ 2.8 મીટર આવે તો તંબુ બનાવવા માટે વપરાતા કેનવાસનું ક્ષેત્રફળ શોધો જો તો સીધું થાય તંબુ બનાવવા માટે વપરાતા કેનવાસનું ક્ષેત્રફળ જો આ કેનવાસ આપણે ખબર છે કેનવાસનું તંબુ બનાવવા માટે જે કાપડ વપરાય છે કેનવાસ આકારનું હોય છે તમે જોયું છે તંબુ માટે તમે કંઈક શહેરમાં તો કંઈક જોયું છે અમુક લોકો બહારથી પણ આપણા ગામડામાં ઘણી વખત આવે છે લોકો મજૂરીએ પણ ઘણા લોકો આવે સાથે તંબુ રાખતા હોય જ્યાં ઈ રે ત્યાં તંબુથી એનો ટૂંકમાં તંબુ બનાવી નાખે એટલે ત્યાં ઈ રહી શકે છે તો અહીં તંબુ કેવું છે કે જ્યાં નીચે નળાકાર છે ઉપર શંકુ હોય તેવું તો તંબુ બનાવવા માટે વપરાતા કેનવાસનું ક્ષેત્રફળ બરાબર શું આવશે તો કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પહેલા અહીં કે લખી નાખો અહીં નળાકારની ત્રિજ્યા અહીં નળાકારની ત્રિજ્યા બરાબર શંકુની ત્રિજ્યા અહીં નળાકારની ત્રિજ્યા
બરાબર શંકુની ત્રિજ્યા, નળાકારની ત્રિજ્યા બરાબર શંકુની ત્રિજ્યા કેટલી? જો તો આપણે નળાકાર ભાગની ઊંચાઈને વ્યાસ, વ્યાસ 4 મીટર હતો તો ત્રિજ્યા કેટલી થશે? તો ત્રિજ્યા r બરાબર આવશે d ના છેદમાં 2. તો આપણે વ્યાસ આપેલો તો 4 મીટર બરાબર છે ને, તો ત્રિજ્યા કેટલી? તો કે 4 ના છેદમાં 2 એટલે 2 મીટર. અહીં તમે નળાકારની ત્રિજ્યા કહો કે શંકુની ત્રિજ્યા કહો એ આપણને મળી ગઈ 2 મીટર. પછી બીજો શું છે જોવો, તો અહીં આપણે નળાકારની ઊંચાઈ 2.1 મીટર, નળાકારની ઊંચાઈ h બરાબર 2.1 મીટર, નળાકારની ઊંચાઈ આપણે આપી દીધી 2.1 મીટર બરાબર છે. પછી શંકુની તિર્યક ઊંચાઈ તથા ઉપરના ભાગની તિર્યક ઊંચાઈ, ઉપરનો ભાગ એટલે કોણ? શંકુ. શંકુની તિર્યક ઊંચાઈ લખો, શંકુની તિર્યક ઊંચાઈ કોઈ હું શન વડે દર્શાવશું, એલ વડે શંકુની તિર્યક ઊંચાઈ બરાબર 2.8 મીટર. અને તંબુ બનાવવા માટે વપરાતા કેનવાસનું ક્ષેત્રફળ બરાબર પ્રશ્ન ચિહ્ન, અને તંબુ બનાવવા માટે વપરાતા કેનવાસની કિંમત બરાબર કોણ? પ્રશ્ન ચિહ્ન. જો આપણે કૌંસ મૂકી દીધું, તંબુના તળિયાને કેનવાસથી ઢાંકવામાં આવતો નથી તે ધ્યાનમાં લેવું. આપણે ખબર છે ગમે ત્યારે તંબુ બનાવે તો ઉપર કેનવાસ વાપરે, આમ તો સીધો શંકુ જેવો આકાર જ હોય તંબુમાં, પણ અહીંયા તંબુ કેવું બનાવ્યું છે? જો આપણે કીધું કે નીચે નળાકાર હોય અને ઉપર શંકુ હોય તેવું તંબુ બનાવ્યું છે આપણે બરાબર છે, પણ કોઈ દિવસ આપણે ખબર છે તળિયામાં કઈ પછી કેનવાસ પાથરે નહીં, તળિયામાં તો જમીન હોય જ તે, અથવા ત્યાં બીજું કોઈ પણ કાપડ પાથરી દે, પણ કેનવાસ તળિયે ગરમ પણ એટલે તળિયાનો પાથરવામાં આવે બરાબર છે, તંબુ બનાવવા માટે જ પાથરવામાં આવે. તંબુ મોટે ભાગે શંકુ જ હોય, પણ અહીંયા તંબુ થોડુંક અલગ પ્રકારનું આવ્યું કે નીચે પેલા નળાકાર છે અને પછી ઉપર આમ શંકુ આપ્યું છે બરાબર છે. તો પહેલા તો તંબુ બનાવવા વપરાતા કેનવાસનું ક્ષેત્રફળ શોધો. તો પહેલા લખો તંબુ બનાવવા, તંબુ બનાવવા વપરાતા કેનવાસનું ક્ષેત્રફળ
20 ની
બે શૂન્ય. તો નીચે હું લખશું આપણે જવાબમાં, આમ તંબુ બનાવવા માટે વપરાતા કેનવાસનું ક્ષેત્રફળ 44 મીટર વર્ગ અને તેમાં વપરાતા કેનવાસની કિંમત રૂપિયા 22,000 થાય. તો ખ્યાલ પડ્યો વિદ્યાર્થીઓ? જો તો રકમ બહુ મોટી હતી. આ તો ખાલી સૂચના છે, હોય કૌંસમાં આપ્યું છે. તંબુના તળિયાને કેનવાસથી ઢાંકવામાં આવતું નથી, એટલે તંબુનું તળિયું કેનવાસથી લેવા કેન તંબુનું તળિયું બનાવવા માટે કેનવાસ વાપરવાનું નથી. પણ જો તમને કૌંસમાં એવું આપે તંબુના તળિયાને કેનવાસથી ઢાંકવામાં આવે છે તો શું કરવું પડશે? વત્તા તમારે અહીં લેવું પડે, વત્તા આ નળાકારનું તળિયું વર્તુળાકાર હોય વત્તા તમારે વર્તુળનું ક્ષેત્રફળ લેવું પડે. જો તમને એમ કે તંબુના તળિયાને કેનવાસથી ઢાંકવામાં આવે છે તો નળાકારનું તળિયું તંબુ નીચેનો આપણે નળાકાર આપણે છે તો તળિયું વર્તુળાકાર છે એને કેનવાસથી ઢાંકવું પડે છે વત્તા વર્તુળનું ક્ષેત્રફળ આવે. પણ અહીંયા આપણે સ્પષ્ટતા કરી છે, આપણને ખબર છે કે તંબુ બનાવવા માટે ક્યારે તળિયું છે એ એમાં કાપડ વપરાતું નથી, બરાબર છે? તો ખ્યાલ પડ્યો વિદ્યાર્થી? જો તો બહુ મજાનો દાખલો છે અને બરોબર તમે કાળજીથી સમજી લેજો. આમ તો તમે એક વાર રકમ ને એક બે વાર વાંચશો એટલે તમને દાખલો તમારે જાતે જ આવડી જાય, બરાબર છે? આપને પછી ક્યારેય તમારે યાદ પણ ન કરવો પડે. અને જૂના ગણિતમાં બોર્ડમાં પૂછાઈ ગયો છે તો નવા ગણિતમાં 3 માર્ક માટે 4 માર્ક માટે